ಪ್ರೈಮರಿ ಸ್ಕೂಲಾಗಲಿ ಸಿವಿಲ್ ಸರ್ಜನ್ ಸಿವಿಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಬಿನಾಗ 2009 ಸ್ವೈನ್ ಫ್ಲೂ ನೋವು ಅಕ್ಕ ವಿಶ್ವಮ ಪ್ರಚಾರ ಥೇಲು ಪ್ರಸಾರ ಥೇಲು ಅನ್ನ ನೋವು ವೈರಸ್ ಹತ್ತು 2008-09 ಶುರುವಾತಿ ನಾಜೆ 2017 9 ವರ್ಷಕ್ಕೆ ಆ ವೈರಸ್ ವಿಶ್ವಮ ಪಡೆ ಛು ನಮ್ಮ ಭಾರತ ಗುಜರಾತ್ ಮಾತಿನ ಛು અને એને થોડું પોતાનું સ્વરૂપ બદલ્યું હોય એટલે જે શિયાળાની સિઝનમાં થતો હતો એની જગ્યાએ હવે સિઝનલ ફ્લૂ તરીકે આવ્યો છે. એમાં ખાસ કરીને આ મહિનામાં ઓગસ્ટ અને જુલાઈ મહિનામાં વરસાદનું વાતાવરણ થતાં થોડું ટેમ્પરેચર નીચું આવતા ભેજવાળાને હિસાબે દરેક જિલ્લામાં દરેક રાજ્યોમાં અને સ્વાઇન ફ્લૂ કેસોની સંખ્યા વધી છે. એના સંબંધે આપણે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે અલગથી ઓપીડી ચાલુ કરવામાં આવી છે. સ્વાઇન ફ્લૂનો 12 પથારીમાં અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં 6 રૂમ રાખ્યા છે. દરેક રૂમની અંદર 2-2 પથારી છે, એટેક બાથરૂમ સંદાસ છે, મલ્ટીપારા મોનિટર થયેલું, ઓક્સિજન બીપી લિપ્યુલોજી ઓટોમેટિક મોનિટર થાય એવી વ્યવસ્થા કરી છે. એના માટેનો અલગ ડેઝિગ્નેટેડ સ્ટાફ મૂકવામાં આવ્યો છે. ડૉક્ટરોને નોકરી આપવામાં આવી છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર રાણીંગા આ બધા દર્દીઓની સારવાર કરે છે. આજ સુધીમાં લગભગ 46 દર્દીઓ આ વોર્ડમાં દાખલ થયેલા. એમાંથી સરકારની નીતિ પ્રમાણે સી કેટેગરી એટલે કે જે લોકોને ફ્લૂની સાથે ન્યુમોનિયા દેખાતો હોય એક્સ્ટ્રા એવા બધાના ગળા અને નાકમાંથી સ્વાબ લઈને રાજકોટ મોકલેલા એવા લગભગ 9 દર્દીઓને લીધા હતા. એમાંથી 7 પોઝિટિવ આવેલા. એમાંથી 2 દર્દીઓ એમથી પોતાની મરજીથી રાજકોટ રેફર થયેલા. એ સિવાયના 5 દર્દીઓ સારા થઈને એથી ઘરે ગયેલા છે. અત્યારે હોસ્પિટલ ખાતે એક પણ મૃત્યુ થયું નથી. સ્વાઇન ફ્લૂમાં બાબતની ટેમિફ્લૂની દવા છે એ પૂરતો જથ્થો અવેલેબલ છે. એના માટે એકબીજાને ચેપ ન લાગે એના માટે બધી છે. દર્દીના સગાને પણ આપવામાં આવે છે, દર્દીને પણ આપવામાં આવે છે. અને આ માટે દર્દીના સગાને કાઉન્સેલિંગ કરવા માટે કાઉન્સેલર મૂકવામાં આવ્યો છે, જે ઓપીડીમાં બેઠા બેઠા દર્દીના સગાને સાચી માહિતી આપે રોગ વિશે, રોગ વિશે કઈ રીતે ન ફેલાય ને ન લાગે એની કાળજી, થયો હોય તો એ પછીની શું કાળજી, સારવારને અંગે આ બધી માહિતી આપવા માટે દરેક વોર્ડમાં અને ઓપીડીમાં પણ કાઉન્સેલર મૂકવામાં આવ્યા છે. અને આના માટે આઈસીની એક્ટિવિટી માટે પણ જુદી જુદી જગ્યાએ નોટિસ બોર્ડમાં બચવા માટેના ઉપાયો થાય તો સલામત રીતે વહેલી સારવાર શરૂ કરી તો જલ્દી મટી જાય છે. આ સેલ્ફ લિમિટેડ ડિઝીઝ છે, પણ ખાસ કરીને 0-5 એટલે નાના બાળકોમાં 5 વર્ષથી અને 65 વર્ષની ઉંમરની માણસોમાં વધારે આ રોગ થોડું વકરે છે એવું લાગે છે. ખાસ કરીને ડાયાબિટીસ, બીપી, હૃદયરોગની બીમારી આવા કેસોમાં સ્વાઇન ફ્લૂ થોડું વધારે ગંભીર ધારણ કરતો હોય. જે કંઈ મૃત્યુ રાજકોટ ખાતે પણ થયા છે એવા આવા કેસોમાં માલુમ કર્યું છે, જેને અમારી ભાષામાં કોમોર્બિડ કન્ડિશન કહેવાય કે ફ્લૂની સાથે કોઈ બીજો માનવીય રોગ હોય તો આવા કેસો બગડતા હોય છે અથવા સારવારમાં વધારે વાર સુધી રાખવા પડે છે. અત્રીન હોસ્પિટલ ખાતે બધી સારવાર ઉપલબ્ધ છે. દવાનો કોઈ પ્રશ્ન નથી, દવા પૂરતા પ્રમાણે.